ગુજરાતના ગરબા એ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતી વારસાને જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગણદેવીમાં રમાતો દોરી રાસગરબા સમગ્ર રાજ્યમાં વખણાઈ રહ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એમાંથી અમુક આયોજનો એક આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે. આવી જ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નવસારી જિલ્લાના ગણદેવી નગરનો દોરી રાસ. દોરી રાસ એ પ્રાચીન પદ્ધતિથી રમાતો રાસ છે, જેને સામાન્ય નર કે નારી ચાહે તો પણ આ દોરી રાસ રમી શકતા નથી. આ દોરી રાસમાં ચોક્કસ તાલીમ પામેલા લોકો જ રંગત ઉઠાવી શકતા હોય છે. દોરી રાસ રમવા માટે બે જોડીઓ બનાવવામાં આવે છે, જે આગળ પાછળ ગોળ ફરી અને રાસ રમે છે અને દોરી એની મેરે ગુંચવાતી અને છૂટતી જાય છે. બુદ્ધિ ક્ષમતાના રાસ હોવાથી તાલીમ પામેલા લોકો જ દોરી રાસની મજા ઉઠાવી શકતા હોય છે, નહીંતર અન્ય દોરી રાસની રમત રમે તો દોરીની ગુંચમાં ગુંચવાઈ જાય છે. આવી જ પ્રાચીન પરંપરા કુંભાર પ્રજાપતિ સમાજે જાળવી અને દોરી રાસની મજા લૂંટી રહ્યા છે. દોરી રાસ એ શ્રી કૃષ્ણએ આપેલ અનમોલ દેન છે. વૃંદાવનમાં કૃષ્ણ અને ગોપીઓ દોરી રાસના માધ્યમથી એકાકાર થઈ જતા હતા, જે દોરી રાસ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં બાપદાદાઓથી પ્રજાપતિ કુંભાર સમાજ રમી રહ્યો છે. લુપ્ત થવાના આરે આવેલો આ દોરી રાસને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે અને બાપદાદાથી ચાલતી આવેલી આ પરંપરા હજી સુધી એક પણ વાર તૂટી નથી. બાપદાદા પાસે મળેલી આ કળાને આજના યુવાનો એની આવનારી પેઢીને પણ તૈયાર કરી રહ્યા છે.
મારું નામ ટેલર જહાનવી હર્ષદભાઈ છે અને અમે આ દોરી રાસ અમારી ઓળખ છે અને અમને પેઢી દર પેઢી વારસામાં અમારા પરદાદા અને દાદા લોકો રમતા હતા, પછી પપ્પા લોકો રમવા માંડ્યા હતા અને હવે અમે લોકો રમતા છીએ. અમને એમાં બહુ જ મજા આવે છે અને આ અમને ક્યારે ઘૂંટણ થાય છે દોરી તે પણ નથી ખબર હોતી અને ક્યારે છૂટી જાય તેનો પણ અમને ખ્યાલ નથી રહેતો, પણ અમને ખૂબ જ મજા આવે છે રમવાની અને આ અમે કુંભારવાડ હનુમાન સ્ટેટ કુંભારવાડમાં રમીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આ રાસની પરંપરા આમ તો 100 વર્ષથી પણ વધારે વર્ષોથી 300 વર્ષ જૂના અમારા ઐતિહાસિક આ હનુમાનજીના મંદિરના પટાંગણમાં આ યુવાનો રમી રહ્યા છે. હનુમાનજીના પટાંગણની અંદર નવરાત્રિની અંદર આ યુવાનો જ્યારે શનિવાર આવતો હોય છે ત્યારે 1 કલાકનો ભગવાન હનુમાનજીનો ગરબો ગાય છે અને એ ગરબો 1 કલાક સુધી યુવાનો એટલી સુંદર રીતે ગાય છે, એક મેડિટેશન કરતા હોય એ રીતે એ લોકો આ રાસ રમે છે, દોરી રાસ રમે છે. અને આ દાદા સાથે હનુમાનજી દાદા સાથે આ યુવાનોનું એક ચોક્કસ તાદાત્મ્ય બન્યું છે, જેથી હવે આ લુપ્ત થતી પ્રક્રિયા અત્રે જીવંત રહેશે એક અહેસાસ કરાવે છે અને એ બહુ જ આવકાર્ય પગલું છે. બાકી ગુજરાતની અંદર 2 કે 3 જ જગ્યાએ આ દોરી રાસ આપણને જોવા મળે છે, તાળી રાસ, દાંડિયા રાસ કે અન્ય રાસો વિવિધ જગ્યાએ જોવા મળે છે, પણ દોરી રાસને બચાવવો હોય તો આ માટે અન્ય સ્થળોએ પણ અને માટેના રમવાના આયોજનો થવા જોઈએ, એ ખૂબ આવકાર્ય રહેશે અને યુવાનો એની અંદર જોડાવવા જોઈએ. હા, આ એક 12 થી 14 જેટલી દોરીઓ સીધી ઉપર બાંધવામાં આવી હોય છે ગોળાકારે અને એક રિધમ સાથે આ યુવાનો ગોળ 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 રિધમ સાથે ફરતા જતા હોય છે અને તમે જોશો તો એ યુવાનો દોરી તરફ નથી જોતા, એ લોકો એકબીજા સાથે મેડિટેશન કરતા હોય એટલા એકરૂપ થઈને બહારની દુનિયામાં શું ચાલે છે એનો કંઈ ખ્યાલ નથી હોતો, પણ એક ચોટલો ગૂંથતા હોય એ પ્રક્રિયા રૂપે આ ગૂંથાતું જતું હોય છે અને છેલ્લે ફરી પાછી એ ચોટલો છોડવાની પ્રક્રિયા થતી હોય છે. આ દોરીરાસ એક આગવી પરંપરા છે, નિહાળવાની ખૂબ ગમે છે, નયનરમ્ય રહે છે, ખૂબ આનંદદાયક હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણની પરંપરા હોય, શ્રી કૃષ્ણના ભક્તો એને આજે પણ એટલા જ આનંદથી જુએ છે.